श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे हरे। सोमा भक्ते प्रश्न पूछो, जे पारस अड़े એટલે तुरंत पारस खाय छे, તે મૂર્તિનો સંબંધ થતા જીવ દિવ્ય થઈ જવો જોઈએ, પણ દિવ્ય થવામાં ફેર રહે છે, તેનું શું કારણ? સંબંધ ક્યાં થયો છે ભાઈ? સમજણ બોલો। જ્યારે સ્વામી બોલ્યા કે લોયાના સાતમા વચનામૃતમાં સંબંધના ત્રણ પ્રકાર કયા છે, તેમ પારસના સંબંધનું પણ જાણો। જેમ ગોટલો વાવ્યો ત્યારથી આંબો કહેવાય, પણ ધીરે ધીરે પાંદડા તથા મૂળ આવે પછી ફળ થાય। બાપા એ કીધું કે નાની હોય ત્યારે કેરી તૂરી હોય, તે જ મોટી થાય એટલે ખાટી થાય, સૌથી મોટી થઈને પાકી જાય એટલે મીઠી થઈ જાય, છે કેરી સમય લાગે। સંબંધ કયો છે? મેળાપનું થયો, સંબંધ એને જ કહેવાય છે ને મેળાપ થયો એ। પ્રોસેસ તો આખી ચાલુ થઈ ગઈ ક્યારની, પાસિંગ થ્રુ ધેટ પ્રોસેસ। આપણા કુટુંબ સહિત ના ને છોકરા છોકરા સહિત ના કંકોત્રી માં નામ લેખા સંબંધ થઈ ગયા, બધા નામ એક કોઈ બાકી ના રહી જવાનું। કંકોત્રી માં દાદા ગુરુ નામ પૂછતા મારા હાથમાં ચાવી આવી ગયો, નામ ન લેતા દાદો કરી નાખે, એક વાર બતાડ્યા જો હું કથા કરવા જાઉં છું ચિંતા ના કરો, એનું સન્માન હતું ગુરુ દાદા ગુરુ બાપા એવું બધું કીધા કરતા હોય ગણે નહીં કઈ। આંબે કેરી આવે તે પણ પ્રથમ તો નાની હોય, પછી થોડે થોડે મોટી થાય, પછી શાક પડે તો પણ તેમાં ખટાશ તો હોય, એ તો જ્યારે પકવે ત્યારે મીઠી થાય। જે કેરી વખારમાં ન પડી હોય અને એમને એમ પાકી હોય તે કેરીમાં ખાંડ જોઈએ, પણ જે વખારમાં પડી હોય તે કેરીના રસમાં ખાંડ ન જોઈએ। માટે જ્યાં સુધી વખારમાં ન પડી હોય ખટાશ રહી જશે, એ ખટાશ કેમ કાઢવી એ પાછું જન્મવું પડે, એ નથી કરવું રાય નથી કરવું તો પછી એમને સડી જાય। થોડુંક ઓપન કેવું છે, મોટા દયાળુ સંત હોય તો કઈક થાય। હલો, કેરી તો એની એ હતી પણ વખારમાં નહોતી પડી ત્યાં સુધી મીઠી થવાનું બાકી હતું, તેમ સમાગમ કરતા કરતા સિદ્ધ તથા સર્વજ્ઞ થાય અને મૂર્તિના સુખે સુખીઓ થાય છે। ત્યારે પારસના જોગે પારસ થયો જાણ છે, દિવ્યતમ આ સંબંધ છે।
ભલે ચૈતન્ય દિવ્ય છે, એ દિવ્યતમ છે. હલો, પણ કામ ક્રોધાદિકમાં તો લગારે રસ નથી, ઉલટો દુઃખ જ જણાય. એમ જાણી એ સર્વનો ત્યાગ કરી મૂર્તિ વિના બીજે ક્યાંય માલ, મૂર્તિ વિના બીજે ક્યાંય માલ માનવો નહીં. વાર્તા 39 સયાન સ્વામી મહારાજની જય.